જીવન જીવવાનું છે એટલે જીવો છો કે વિતાવવું પડે છે એક મૂંઝવણમાં માર્ગ ના મળે અને પગરવ ત્યાં નવા દુઃખ થાય છે પ્રત્યેક સમસ્યાનો પર્યાય સંઘર્ષ અને સમાધાન જ છે પણ શું આપ ઈચ્છો છો કે સમયના પ્રકરણ તમારી મરજીને આધીન હોય તો તો જીવનના પાના ખુશીઓના રંગથી લખશે લાલ કિતાબ નમસ્કાર મિત્રો હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિ પર તે પહેલાં જોઈએ આજનું પંચાંગ વિક્રમ સંવત બે હજાર ઓગણસી ઈસવીસન બે હજાર ત્રેવીસ અષાઢ વદ અમાસ વાર સોમવાર મિત્રો આજે સોમવતી અમાસ રહેશે તારીખ સત્તર સાત બે હજાર ત્રેવીસ આજના ઉદયનો સમય સવારે છ કલાક ને ચાર મિનિટ અને સૂર્યાસ્તનો સમય સાંજે સાત કલાક ને અઠ્યાવીસ મિનિટ આજની ચંદ્ર રાશિ છે મિથુન અને આજનું નક્ષત્ર છે પુનર્વસુ મિત્રો આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને મારા તરફથી ખૂબ ખૂબ શુભકામના જીવનમાં માતા અને માતા જેવી સ્ત્રીઓની સેવા કરવાથી જીવનમાં બહુ સારી સફળતાઓ મળશે તો મિત્રો આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે મિથુન રાત્રે દસ કલાક ને બત્રીસ મિનિટ સુધી જન્મેલા બાળકોની રાશિ રહેશે મિથુન અને ત્યાર પછી જન્મેલા બાળકોની રાશિ રહેશે કર્ક આજના જન્મેલા બાળકો સ્વભાવે થોડાક ડરપોક રહી શકે છે તો મિત્રો હવે જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળા માટે આજે દિવસની શરૂઆત થોડી બેચેનીથી થાય ચોક્કસ થોડી આળસનો અનુભવ થાય થોડી બેચેનીનો અનુભવ થાય તો આપણને એમ લાગે કે આજે કામ નથી કરવું પણ એવું તો થવાનું નથી કામ તો કરવું જ પડશે પણ મિત્રો થોડીક આળસ ખંખેરીને કામે લાગી જજો જેમ જેમ દિવસ આગળ વધશે તેમ તેમ તમને ફાયદો થતો જ મેષ રાશિવાળા માટે છે ને આજે જવાબદારીઓ પણ વધતી દેખાય તો ત્યાં પણ થોડું ધ્યાન અવશ્ય રાખજો વૃષભ વૃષભ રાશિવાળાએ આજે દિવસની શરૂઆત થોડી સંભાળીને કરવાની જરૂરિયાત છે આજે સવારથી જ કામની વ્યસ્તતા રહેશે આખો દિવસ આપણે સમય નહીં મળે કામમાં ને કામમાં વ્યસ્ત રહેશું ને કામના ભારણના કારણે આપનું માનસિક બળ નબળું પડતું દેખાય છે અને મિત્રો બપોર પછી તબિયત અસ્વસ્થ થતી દેખાય છે તો બપોર પછી તબિયતની કાળજી અવશ્ય રાખજો વૃષભ રાશિવાળાએ આજે ધર્મ કાર્ય પર થોડોક લગાવ રાખવાનો છે જેથી કરીને જીવનમાં તકલીફો ઓછી થાય મિથુન મિથુન રાશિવાળા માટે આજે તમારા દુશ્મનો તમારા હરીફો તમારા કામમાં અડચણ ઊભી કરતા દેખાય છે ત્યાં તમારા જીવનમાં થોડો સંઘર્ષ આવે થોડો તણાવ આવે આ બધી વસ્તુઓથી આજે દિવસ થોડો નબળો પડતો દેખાય છે પણ આ બધાની સાથે સાથે તમારી મહેનત તમારા ખરી દિશાના પ્રયત્ન તમને કામમાં સફળતા અપાવે અને કામની સફળતા મળવાથી બપોર પછીનો સમય આપણી તરફેણમાં આવતો દેખાય અને આપણે રાહતની લાગણી થાય કર્કરાશિ કર્ક રાશિવાળાએ આજે પોતાની વાણી પર મીઠાસ જાળવવાની છે આજે બની શકે છે કે કોઈ કડવો બોલ તમારાથી બોલાઈ જાય ને એનાથી તમારા કોઈ સંબંધોમાં કડવા આવે કોઈ સારું કામ બનતું અટકી જાય તો મિત્રો આજે સવારથી વાણીનો કંટ્રોલ નહીં ગુમાવતા વાણીમાં મીઠાશ ઉમેરીને ચાલશો તો આજે ઘણા સારા કામ તમે કરી શકશો આજે બપોર પછીનો સમય થોડો પ્રતિકૂળ છે તો એ સમય પ્રતિકૂળ ન થાય એના માટે સવારથી જ વાણીનો કંટ્રોલ જરૂરી બનશે આજે કર્ક રાશિવાળાને મોસાળથી પણ મન દુઃખ થતું દેખાય છે સિંહ રાશિ સિંહ રાશિવાળા માટે આજે આવકના સ્ત્રોત વધતા દેખાય છે પણ કામમાં કંઈક નાની મોટી રૂકાવટોનો સામનો આવતો પણ દેખાય છે પણ મિત્રો થોડીક મહેનત થોડીક સમજદારી અને થોડીક તકેદારી આ બધી બાબતોને ઉમેરશો તો બપોર પછીનો સમય ધીરે ધીરે તમારી તરફેણમાં આવે ને ચોક્કસ દિવસ તમારો સરસ થઈ જાય કન્યા કન્યા રાશિવાળા માટે આજે કંઈક નનકડી યાત્રા પ્રવાસનું આયોજન કરવાનો છે આ આયોજન તમે કરશો પણ મિત્રો ધ્યાન રાખીને આયોજન કરજો કારણ કે ખર્ચાની બાબતમાં ખોટો ખર્ચ થતો દેખાય તો ત્યાં તમને તકલીફ ન પડે એની કાળજી અવશ્ય રાખજો અને બપોર પછીનો સમય કામકાજમાં ચોકસાઈ જરૂર રાખજો પ્રતિકૂળતાઓ આવતી દેખાય છે જે તમને ડિસ્ટર્બ ન કરી જાય એની કાળદી અવશ્ય રાખજો શું તમે ડૉક્ટરથી રિપોર્ટ કરાવીને કંટાળી ગયા છો તો ચાલો જાણીએ આપણે આપણી જન્મકુંડળીથી આપણને કયો રોગ થયો છે અથવા થવાની સંભાવના તો શું કરવું જોઈએ એક જ ઉપાય છે તું તારી પોતાની લાલ કિતાબ બનાવીને તેના ઉપાય કર શું એનાથી જિંદગી કરશે તો જરૂર બદલાશે લાલ કિતાબ એક જ એવું શાસ્ત્ર છે કે જેમાં તમારા માટે તમારે જાતે જ ઉપાય કરવાના હોય છે શું વાત કરે છે હા ભાઈ જેમ આપણે જમીએ તેમાં આપણું જ પેટ ભરાય તેવી જ રીતે આ લાલ કિતાબ નો ઉપાય કરે છે અને જે તે ઉપાય કરે છે તેનું જ કલ્યાણ થાય છે તો ચલો ને લાલ કિતાબ ના ઉપાય થી તો ચાલો બનાવી આપની પોતાની લાલકિતાબ નીચે સ્ક્રીન પર ચાલતા નંબરોથી તમે અમારો સંપર્ક કરી શકો છો તુલા તુલા રાશિવાળા માટે આજે જવાબદારીઓમાં વધારો થતો દેખાય છે તમારું પોતાનું રોજિંદુ કામ તો ખરું જ પણ તેની સાથે સાથે તમને કોઈ નવું કામ સોંપવામાં આવે નવી જવાબદારી સોંપવામાં આવે અને જવાબદારીઓ પાછી ગુપ્ત હશે એટલે એમાં પણ તમારે ઘણી બધી કાળજી રાખવી પડે તો આ રીતે આપણે થોડોક કામનું ભારણ આજે વધતું દેખાય છે અને જે લોકો ધંધો કરે છે ને એ લોકો માટે આ બધી બાબતોની સાથે સાથે બીજી એક રાહતની વાત એ કે ધંધામાં સારી આવક થવાથી આપણે ખૂબ સારું પરિણામ મેળવી શકીશું અને આવક થવાથી આપણે રાહત પણ મળે વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળા માટે આજે દિવસ આમ જોવા જઈએ તો સારો ધંધાકીય કામોમાં સારી સફળતા મળે આવકનું પ્રમાણ આપણું વધતું દેખાય હા બપોર પછીનો સમય પોતાના કામની સાથે સાથે કોઈ બીજાનું કામ આપણને મળે અને એ કામના કારણે થોડી દોડધામ આપણે કરવી પડે અને આજે છે ને તમે માનસિક રીતે ખૂબ સ્વસ્થ રહેશો એના કારણે બધા કામો કરી શકશો અને સારું પરિણામ લાવી શકશો ધનરાશિ ધનરાશિવાળાએ આજે નાણાકીય લેવડ દેવડમાં ખૂબ જ ધ્યાન રાખવાનું કોઈને પણ પૈસા આપો તો લખીને આપવા ગણીને આપવા છો તો લખીને લેવા ગણીને લેવા આજે નાણાકીય બાબતમાં આપણે કોઈક જગ્યા પર નાની મોટી ભૂલથી નુકસાન થતું દેખાય તો આજે આવી કોઈ ભૂલ ન થાય એની કાળજી અવશ્ય રાખજો આજે કોઈ નાનકડી મુસાફરી કરવી પડે ને તો કરી લેજો એનાથી સારો લાભ મળે પણ મિત્રો જેની કુંડળીમાં ગુરુ સારા સ્થાનમાં નથી બેઠેલા ને એવા લોકો માટે આજનો બપોર પછીનો સમય થોડો અકળાવનારો દેખાય છે કામના ભારણને કારણે તમે થોડા ટેન્શનમાં આવી જાઓ ને એનાથી તમને થોડી તકલીફ થાય ધીરજ રાખજો બે માણસની સલાહ લઈને કામ કરશો તો તકલીફ નહીં પડે મકર મકર રાશિવાળા માટે આજે દિવસની શરૂઆત થોડી નબળી થતી દેખાય છે પણ મકર રાશિવાળાએ આજે હિંમત હારવાની નથી થોડોક આપણો પોતાનો સ્વભાવ જે છે એ પ્રમાણે ચાલવાનો છે થોડી સાહસ વૃત્તિ જીવનમાં જોડવાની છે શનિ મહારાજને યાદ કરીને જીવનમાં આગળ વધવું ચોક્કસ સારી સફળતાઓ મળે ઘણી વખત આપણે છે ને મુશ્કેલ પરિસ્થિતિને જોઈને હટી જઈએ છીએ તો એવું આજે નહીં કરતા કારણ કે આજના કામ પછી સારી સફળતા છે આપણે હટી ગયા તો સફળતા આપણા હાથમાંથી ચાલી જાય ને તો હટવાનું નથી કુંભ રાશિ કુંભ રાશિવાળા માટે દિવસની શરૂઆત સારી પણ જેમ જેમ દિવસ આગળ વધે તેમ તેમ તમારી બેચેની વધે તમારી તબિયત પર અસર આવતી દેખાય છે અને તમારી નાણાકીય બાબતો તંગ થતી દેખાય છે તો એની પર ચોકસાઈ જરૂર રાખજો ખોટો ખર્ચો બને ત્યાં સુધી ટાળો તો તમારું આગળનું ભવિષ્ય ઉજ્જવળ થાય મીન રાશિ મીન રાશિવાળા માટે આજે કોઈક બહુ વર્ષો જૂના સ્નેહીને મળવાનું થાય એની સાથે વાતચીત થાય જૂની વાતો યાદ કરીને આપણે થોડો આનંદ મેળવી શકીએ મિત્રો કામકાજની બાબતમાં ગાફેલ નહીં રહેતા થોડી તકેદારી રાખવાની જરૂરિયાત છે ચોક્કસપણે આપણે આપણી જૂની યાદો હંમેશા આનંદ આપતી હોય છે પણ એ આનંદ લેવામાં આપણે આપણું આજનું વર્તમાનનું કામ ભૂલીને એમાં જો આળસ કરી દઈએ તો આજનું કામ અટવાઈ જાય ને આપનો મળનારો લાભ અટકી જાય મિત્રો આજે મીન રાશિવાળા માટે થોડો ખર્ચો પણ થતો દેખાય છે તો નાણાકીય બાબતોને સંભાળીને આગળ ચાલશો તો વાંધો નહીં આવે તો મિત્રો તો તમારું રાશિ પણ હવે જોઈએ આપણે આજનો શું વિચાર મિત્રો માનવ જીવનમાં સમયનું વાવાઝોડું ઘણા બધા મોટા ફેરફારો લઈને આવે છે ઘણીવાર આપણે જોઈએ છીએ અમુકને સમય માલામાલ કરી દે છે તો અમુકને હતા ન હતા કરી દે છે પેલું વાવાઝોડુંમાં થાય ને પવન આવે વાવાઝોડું ફૂંકાય તો કોઈનું ઘર હતું ન હતું થઈ જાય તો ઘણીવાર સમયનું વાવાઝોડું માનવ જીવનમાં પણ આવી અસર લાવે છે તો હંમેશા સાવચેતી રાખીને પોતાની ચાદર જેટલા પગ લાંબા કરીને ચાલવાથી જીવન આપણે સારા પરિણામ અવશ્ય આપે છે તો મિત્રો હવે સમય થયો છે આજની વૈદકીય સલાહનો મિત્રો આંબાના મોર આવે ને એને સૂકવી નાખીએ અને એનું ચૂર્ણ બનાવીને લઈએ તો ગમે તેવો જૂનો મોરડો સારો થઈ જાય તો મિત્રો હવે સમય થયો છે આજના ઉપાયનો આજનો ઉપાય આજના ઉપાયમાં આપણે આખા દિવસમાં કોઈની પણ સાથે વાતચીત કરીએ ને તો શબ્દનો પ્રયોગ સમજી વિચારીને કરજો જેથી કરીને જીવનમાં અસમંજસ પેદા ન થાય બરાબર એનું કારણ ખબર છે કારણ પાણી અને શબ્દ ગમે ત્યારે ગમે તે દિશામાં હોઈ જાય બરાબર તો ચોકસાઈ રાખજો તો મિત્રો આ તું આજનું રાશિ પણ આજનો વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવદન ચોક્સી આપ સૌની રજા લો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારીઓ સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે મિત્રો